संक्रमणनी परिस्थिति भरूच जिल्लामां वकरी रही छे त्यारे स्थानिक नेताओ पण तमाम रीते मददरूप थवा आगळ आवी रह्या छे। आ संदर्भे अंकलेश्वर हांसोटना धारासभ्य तेमज राज्यमंत्री ईश्वरसिंह पटेले पण मित्र वर्तुळनी मददथी हांसोटनी काकाबा होस्पिटल अने गड़खोल सीएचसी सेंटरमां बायपेक मशीननी व्यवस्था उभी करी छे। कोरोना संक्रमणनी परिस्थिति भरूच जिल्लामां वकरी रही छे त्यारे स्थानिक नेताओ पण तमाम रीते मददरूप थवा आगळ आवी रह्या छे। आ संदर्भे अंकलेश्वर हांसोटना धारासभ्य तेमज राज्यमंत्री ईश्वरसिंह पटेले पण मित्र वर्तुळनी मददथी हांसोटनी काकाबा होस्पिटल अने गड़खोल सीएचसी सेंटरमां बायपेक मशीननी व्यवस्था उभी करी छे। अंकलेश्वर हांसोटना धारासभ्य तेमज राज्यना मंत्री ईश्वरसिंह पटेले कोरोनाना कपरा समयमां सतत जरूरियातमंद दर्दीओथी लई कोविड होस्पिटलोने पण पूरती मदद मळी रहे तेवा माटे प्रयत्नो कर्या छे। भरूच जिल्लामां कोरोना संक्रमित दर्दીઓની સંખ્યા વધી રહી છે અને પૂરતી સુવિધાઓનો અભાવ છે। આ જોતા અગાઉ પણ અંકલેશ્વરની તમામ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઘટતી તબીબી સુવિધાઓની પૂરતી માટે ઈશ્વરસિંહ પટેલે તમામ પ્રયત્નો કરીને જરૂરી વસ્તુઓ પૂરી પાડી છે। આ સંદર્ભે હવે હાંસોટ તાલુકાની કાકાબા હોસ્પિટલ તેમજ અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે સીએચસી કોવિડ કેર સેન્ટરને બાયપેક મશીનની જરૂર સામે આવતા તેમણે પોતાના મિત્ર વર્તુળને આ સંદર્ભે અપીલ કરી હતી। તેમની આ અપીલને ધ્યાનમાં રાખીને ₹80,000નું એક એવા 5 બાયપેક મશીન તેમના મિત્ર વર્તુળ દ્વારા ₹4,00,000ના ખર્ચે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। આ 5 મશીન પૈકી હાંસોટની કાકાબા હોસ્પિટલમાં 4 અને એક ગડખોલ સીએચસી કોવિડ કેર સેન્ટરમાં આપવામાં આવ્યા હતા। ગુરુવારના રોજ પંડવાઈ સુગર ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કાકાબા હોસ્પિટલના તબીબોને 4 બાયપેક મશીન આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ પટેલ તેમજ કાકાબા હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। કોરોના મહામારીને કારણે જે પ્રકારે જે આરોગ્યની સુવિધાઓ મળી જોઈએ એની અછત રહેવાને કારણે અનેકવિધ શૈક્ષિક સંસ્થાઓ પણ દાન આપવામાં તાગાર આવી છે, ત્યારે અમારી પંડવાઈ સુગર ફેક્ટરી, ધારીખીરા સુગર ફેક્ટરી નર્મદા જિલ્લો અને ભરૂચની દૂધ ધારા ડેરી દ્વારા 10 જેટલા બાયપેક આપવામાં આવ્યા, એ પૈકી ગરખોડ સીએસસીમાં 5 બાયપેક સગવડતા માટે આપવામાં આવ્યા। આરએસએસ 47 વિરાટ હોસ્પિટલ ભરૂચ ખાતે પણ 3 બાયપેપ આપવામાં આવ્યા, 1 બાયપેપ કોસંબા હોસ્પિટલ ખાતે અને 2 બાયપેપ નિત્યાનંદ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે આપવામાં આવ્યા। આજરોજ સીજે ગ્રુપ અને સુરત બિલકોન ગ્રુપ દ્વારા પણ જે રીતે દાનનો પ્રભાવ વહી રહ્યો છે, એમણે પણ 5 જેટલા બાયપેપ જેની કિંમત 1,80,000 થાય છે, એટલે કે 5 થઈને 4,00,000 રૂપિયાનું આજે એમાં 4 કાકાબા હોસ્પિટલ આપવામાં આવ્યા છે અને 1 ગરખોલ સીએસસી હોસ્પિટલ ખાતે પણ આપવામાં આવ્યા છે। બીજું પણ સીએસસી હોસ્પિટલ ખાતે જે નાના મોટા ઇક્વિપમેન્ટોની જરૂર છે એ પણ મારી ગ્રાન્ટમાંથી ત્યાં સાધનો મળે અને મેડિકલની અંદર લોકોનો લાભ મળે એ રીતે કાકાબા હોસ્પિટલ ખાતે પણ મલ્ટીપેરા મોનિટર એ 6 નંગ સ્ટેન્ડ સાથે આપવામાં આવે, એની કિંમત 10,89,000 એટલે કે 11,00,000 જેટલી કિંમતના ત્યાં પણ આપવામાં આવે છે। ત્યાં કાકાબાની અંદર પણ બીજી મેડિકલની સુવિધામાં જે કંઈક ઇક્વિપમેન્ટની કે જેની કોઈ જરૂર પડશે એ પણ મારી જ્ઞાન પાછી આપીને આ હાંસોટ ખાતે તાલુકા કક્ષાની એક સારી હોસ્પિટલ છે અને આખા તાલુકાના 46 ગામના લોકો આ એક જ હોસ્પિટલ હોવાને લઈને જે પ્રકારે લોકોની પર ડિમાન્ડ વધી જાય ત્યારે ત્યાં પણ આધુનિક સુવિધા મળે એ પ્રકારના કામગીરી કરીને કાકાબા હોસ્પિટલની અંદર પણ જે પણ કંઈક આપવા જેવું આપીશું અને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ પણ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાહેબ પણ આ દરેક મંત્રીઓને સીએસસી પીએસસી ઉપર જઈને ત્યાં શાની જરૂરિયાત છે, શું ઘટે છે એના માટે પણ દરેક મંત્રીઓને
ગયા અઠવાડિયે પણ ગયા હતા, આ નેક્સ્ટ આવતીકાલથી મારો પ્રવાસ છે, ત્યારે ત્યાં જઈને જાટ માહિતી લાવીને જ્યાં જ્યાં પણ જે પણ જરૂર હોય એ જરૂરિયાત પૂરી થાય. અને એ ચિંતા કરનાર આપણા મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ આ તબક્કે આભાર માનું છું કે એક એક જિલ્લાની અંદર દરેક મંત્રીઓને મોકલીને ત્યાંનો કાસ કાઢીને ત્યાં સ્ટાફની જરૂર હોય, ઇક્વિપમેન્ટની જરૂર હોય, મેડિસિનની જરૂર હોય, આ તમામ સુવિધાઓ પહોંચાડવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા, ત્યારે જે રીતે આ આપણે એમ કહીએ આજે બધા ઇક્વિપમેન્ટ આપણે આપીએ છીએ, પરંતુ ભગવાને પ્રાર્થના પણ કરીએ કે આ બીમારી જલ્દી જલ્દી સારી થાય અને લોકોએ આનો લાભ ન લેવો, લાભ લોકોને ભગવાનની દયાથી આ જરૂરિયાત ન પડે એ પણ પ્રભુને પ્રાર્થના કરું છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.